चिकित्सक मित्रों हेलो डॉक्टर कार्यक्रम में आज अपनी साथे सूरत थी जुड़ाया छे डॉक्टर संदीप पटेल जो एमडी मेडिसिन छे। डॉक्टर आपनो हार्दिक स्वागत छे। नमस्कार जी डॉक्टर, कोरोनाना जे वधता जता केसो छे सतत वधी रह्या छे, मृत्युआंक पण जो वधी रह्यो छे ने खास करीने वात तो ए छे के आ वखते तो बाळको पण एटला जे कोरोनाथी संक्रमित थई रह्या छे, आपना હિસાબથી કેવા પગલા રાખવાથી આપણે આ કોરોનાના સંક્રમણથી બચી શકાય? दर्शक मित्रों नमस्कार, हूँ वैद्य रत्नम संदीप पटेल, निरामय आयुर्वेदिक हॉस्पिटल सूरत थी बात करूँ छूँ। बेने खूब सरस सवाल कर्यो कि आपणे शू काळजी करवी, कई काळजी करवी अने क्या पगला राखवा जेथी आपणे आ संक्रमण थी बची शकीए अथवा तो आपणे संक्रमण न थाय। सौथी पहला दर्शक मित्रों सात सूत्रो छे एनु आपणे पालन करवू जोईए। सौथी पहेलू सूत्र छे सवारे गरम पाणी थी नहावुं, એમાં નગોળ અને તુલસીના પાન અને લીમડાના પાન નાખીને નાહવું જોઈએ, એ પહેલું સૂત્ર। બીજું સૂત્ર, આખો દિવસ ગરમ ગરમ હુંફાળું પાણી સૂંઠ નાખીને પીતા રહેવું જોઈએ। ત્રીજું સૂત્ર, સવારે નરણા કોઠે તુલસીના પાન, અરદુસીના પાન, ફુદનાના પાન, આદુનો રસ થોડો ગોળ અંદર સૂંઠ મરી અને પીપર નાખીને પીવું જોઈએ, જે આપણને આ કફના રોગોથી વાયરલ ઇન્ફેક્શનથી બચાવી શકે। चौथू सूत्र, आखो दिवस सूंठ अने मध वाळू पाणी पीता रहेवू जोईए। बीजी खास अंगत बात के ज्यारे तमे आ रोगथी संक्रमित थाव अथवा तो ताव आवे, शर्दी आवे, नास लेवो जोईए। सानो नास? तो नगोळना पान मळे तो नगोळना पाननो नास, अथवा घरमां अजमो मळे तो अजमाने एक लीटर पाणीमां नाखी अने एनो बाफ लेवो जोईए। આ સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે, એટલે જે કોઈને થોડી ઘણી શરદી ખાંસી થાય સવાર સાંજ આ નાસ લેવો જોઈએ, જેથી આ સંક્રમણથી આપણે બચી શકીએ। અને અત્યારની આ જે વિકટ પરિસ્થિતિ છે એ વિકટ પરિસ્થિતિમાં મને એક વાત તમને લોકોને જણાવવા દો કે ધુમાડો કરો, જંતુગ્ન ધ્રુપનો ધુમાડો કરો, ન મળે તો આપણા ઘરની બાજુમાં લીમડાના પાન લાવી તેમાં ફક્ત મીઠું અને કપૂર નાખી એનો ધુમાડો કરવો જોઈએ। આ બહુ અગત્યનો આનો ખાસ પ્રચાર થવો જોઈએ, ઘેરે ઘેર, ગામડે ગામડે, સોસાયટીએ સોસાયટીએ આના બેનર મારી ને આનો ધુમાડો કરો તો આપણે સંક્રમણથી બચી શકીશું। અને બીજી એક અગત્યની વાત, નાકમાં ઘીના ટીપા ચાર ચાર ટીપા નાખી આ રીતે ચડાવો, એટલે અહીંયાથી થતું સંક્રમણ આપણને બચાવી શકે। અને એક બીજો અગત્યનો પ્રયોગ, રાત્રે દૂધની અંદર હળદર નાખી થોડી ખાંડ નાખી થોડું મીઠું નાખીને પીવું જોઈએ તો આપણને કફ શરક છે આ કફના રોગથી બચાવી શકે। જી બિલકુલ ડોક્ટર, આપણે આપણે જે ઉપાય જણાવ્યા, આપણે ગયા વર્ષે જ્યારે કોરોના આવ્યો હતો એક વર્ષ પહેલા, ત્યારે પણ બધા આવી જ રીતે ઉકાળાનો સહારો લેતા હતા અને એ ઘણો ફાયદાકારક પણ નીવડતું હતું, પરંતુ એના કારણે એવું થયું કે લોકો એનો ઇન્ટેક વધારતા ગયા અને આમ પણ આ ગરમીની સિઝન છે, આપ જો તો 40-42 ડિગ્રીની આસપાસ પારો પહોંચી ગયો છે, ત્યારે આ બધી વસ્તુઓ ગરમ સાબિત થવાની કેટલી શક્યતાઓ રહેતી હોય છે, જેના કારણે ઘણા લોકોને ચાંદા પડી જતા હોય છે અને અનેક અન્ય સમસ્યાઓ પણ થતી હોય છે। થોડી ઘણી બેન, આ ઉકાળા જે ગવર્મેન્ટે આયુષ્ય છે ઉકાળા બતાવેલા છે એમાં મરી, સૂંઠ અને પીપરનું સંમિશ્રણ હતું, તો જ અને લવંગનું સંમિશ્રણ હતું, એટલે ઘણા કારણે કોઈકની પ્રકૃતિ, કોઈકની તાસીર પિત્ત જ હોય તો એને આ તકલીફ થઈ શકે અથવા તો થોડી ઘણી આવી શકે। પણ સંયમતા અનુસાર સવારે એક જ કપ આયુષનો જે ઉકાળો બતાવેલો છે તેના સિવાય હું તમને એક વિશેષ ઉકાળો બતાવું છું, બહુ શાંતિથી આ ઉકાળો લખજો। જીવનથી જેઠી મધ, સૂંઠ, મરી, પીપર, તજ, લવંગ, ગળો, વાસા, તુલસી અને હળદર થોડું સિંધવ મીઠું અને એની અંદર ઉકાળીને મધ નાખીને પી જાઓ, લગભગ તમને આમાંથી કોઈ કોમ્પ્લિકેશન થશે નહીં। અને જો તમને પેટમાં લાઈ પડે કે એસિડિટી થાય કે મોઢામાં ચાંદા પડે તો ખાલી ખાલી અને ખાલી બજારમાં મળતી શંખવટીનું સેવન કરો, એટલે લગભગ આ પ્રશ્ન રહેશે નહીં, પણ ઉકાળાનું સેવન કરવું જરૂરી છે। જી બિલકુલ ડોક્ટર, આપણી જોડે એક કોલર જોડાયા છે જે એમનો પ્રશ્ન જણાવશે। હેલો, હેલો જી, હેલો જી, શું નામ છે આપનું? આદિત્ય પંડિત જી। આદિત્યભાઈ જણાવો। બેન, હું જાણવાનું છું કે તુલસીના પાના કોરોનામાં કામ કરશે કે નહીં કરશે? આદિત્યભાઈ, તમને ખાસ જણાવવાનું કે તુલસી એ
સર્વ રોગોમાં ફાયદો કરતું એન્ટીઓક્સિડન્ટ દ્રવ્ય છે અને તુલસી આપણા ઘરે બહાર એટલા માટે જ રોપવામાં આવે છે કે જેનાથી આપણા ઘરમાં પવિત્રતા રહે, વિષાણુ જીવાણુ અને કીટાણુનો નાશ થાય અને એટલી ઉત્તમ છે અને એટલી એન્ટીઓક્સિડન્ટ છે કે જે આપણા શરીરની ઇમ્યુનિટી બુસ્ટઅપ કરે. એટલે ખાલી તુલસી અને થોડી ઘણી હળદર મધમાં નાખીને ચાટી જશો તો પણ તમે સારા થઈ જશો અને આ સંક્રમણથી બચી શકશો અને કફ તો ચોક્કસ નહીં થશે એવું મારું માનવું છે. જી બિલકુલ ડોક્ટર, આપણે આપે જે ઉપાય તો જણાવ્યા, પરંતુ અત્યારે નાના બાળકો પણ એનાથી સંક્રમિત થઈ રહ્યા છે. નાના બાળકો નથી તો માસ્ક વધારે સમય સુધી ટકાવી રાખતા કે નથી તો એ લોકો ઉકાળાને પી શકતા, તો એમના માટે શું ખાસ ઉપાય કરવા જોઈએ? બેન, ખૂબ સરસ તમે પ્રશ્ન કર્યો. આજે આ એક વિકટ સમસ્યા આવીને આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર આવીને ઊભી છે. તો બાળકને સૌથી પહેલા બે જ વસ્તુ ઘરમાં હોય, મધની સાથે હળદર અને વાસાનું ચૂરણ, થોડો તુલસીનો સરસ સવાર સાંજ આપવો જોઈએ, જેથી એ સંક્રમણથી બચી શકે. અને ઉત્તમ કોટીની સારી કંપનીની કફ સિરપ અથવા તો મારી કફારી લિક્વિડ અને કોરોવાઈલ સિરપ, એ ઉત્તમ કોટીનું સંમિશ્રણ સાથે બનાવી છે તો એનું સેવન કરાવવું જોઈએ, જેથી બાળક આ સંક્રમણ થાય નહીં, બચી જાય. અને સુદર્શન ચૂર્ણ અવશ્ય આપો જેથી એને જ્વર આવે જ નહીં, ફીવર આવે જ નહીં, એવું મારું માનવું છે. જી ડોક્ટર, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હા જી, આપનું નામ? ડોક્ટર શિવાની ગોહિલ છે મેમ. જી શિવાની બેન, જણાવો. હા, એક્ચ્યુઅલી મેમ, મને છે ને સેટરડે ના મારો રેપિડ પોઝિટિવ હતો, મને ખાલી ફીવર સ્ટ્રાઇક અને કફિંગ હતું. પહેલા કફિંગ એવું હતું, વેક એ હતું, થોડું મુકસ ને એવું હતું, અત્યારે ડ્રાય કફિંગ છે થોડું, પણ મેમ ફીવર સ્ટ્રાઇક મને રહી છે 99 જેવો. શિવાની બેન ગોહિલ, ડોક્ટર, તમે ખુદ ડોક્ટર છો, મને આનંદ થાય છે કે તમે પણ આ લાઈવ ટેલિકાસ્ટનો લાભ લો છો. પણ આરોગ્યવર્ધિની સંસમની અને મરીચનું સંમિશ્રણ તમારા માટે ઉત્તમ છે. આયુર્વેદની અંદર બતાવેલું લવણ કલ્પના, કંઠકારી લવણ ને અર્ક લવણ, એ તમારા કફને નાશ કરશે. કોઈ પણ જોરજનો યોગ એટલે સુદર્શન ચૂર્ણ અને ત્રિભુવન કીર્તિ રસનું સંમિશ્રણ તમારા માટે અતિ ઉત્તમ છે. અને ગુડ સુંઠી નસ્ય મળે તો ઠીક છે, નહીં તો આપણું અણુતેલનું નસ્ય નાકમાં નાખો એટલે તમે સાથે થઈ જશો. ને મેં શરૂઆતમાં કીધું તેમ નગોળ અજમો નો નાક નાશ નાખીને નાશ લ્યો, તમને ખૂબ ફાયદો થશે. અને સહેજ પણ ડરશો નહીં, પોતાની જાતને આઇસોલેશન રાખજો અને સાત્વિક આહાર લેજો, લઘુ આહાર લેજો, આખો દિવસ ગરમ ગરમ સૂંઠ વાળું પાણી પીતા રહેજો, ચોક્કસ સારા થઈ જશો. જી, અને એક કોલર છે આપણી સાથે, કિરીટભાઈ જોડાયા છે. હેલો. હા જી, બોલો. જી કિરીટભાઈ, શું સમસ્યા છે આપને? બેન, મારે સાહેબને એ પૂછવું હતું કે સમજી લો કે કોરોનાના કોઈ પણ લક્ષણ ન હોય અને એને પોઝિટિવ આપવામાં આવે તો ક્યાં પેજ ઉપર એને પોઝિટિવ આપવામાં આવે? જી ભાઈ, એવું છે, લક્ષણો હોય અને એ જ્યારે દેખાય ત્યારે આપણે રિપોર્ટ કરાવવા જવો જોઈએ. અને રિપોર્ટમાં અત્યારે જે અવેલેબલ ટૂલ્સ છે તેમાં આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ કે જે ડીડીમાર સીઆરપી, એ પોઝિટિવ કે નેગેટિવ હોય ને વધારે હોય ત્યારના પરથી નક્કી થાય કે તમે કોરોના સંક્રમિત છો કે નહીં. તો એવા લક્ષણો ન દેખાવા છતાં તમારી ઇમ્યુનિટી સારી હોય એટલે નાકમાંથી શરદી નહીં આવે, તાવ નહીં આવે, પણ 2-3 દિવસ પછી તમે સંક્રમિત થઈ શકતા હોય તો કોઈ વાર રિપોર્ટ પોઝિટિવ આવે તો કાળજી રાખી ઘરમાં આઇસોલેશન રહેવું અને મારે જણાવેલા બધા ઘરના પ્રયોગો કરો અને આયુર્વેદિક ઔષધ, આરોગ્યવર્ધિન સંસમની અને મરણનું સંમિશ્રણ ચાલુ કરો એટલે સારા થઈ જશો. જી બિલકુલ ડોક્ટર, આમ તો દરેક લોકો માટે અત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા પણ ચાલી રહી છે, પરંતુ આમ એવું કહેવામાં આવે છે કે હજી સુધી નાના બાળકો અને પ્રેગ્નન્ટ લેડી નથી લઈ શકતા. અને આપે જે અમુક ઉકાળાની બધી વિશે વાત કરી, તો એ ઉકાળા પ્રેગ્નન્ટ લેડી પણ નથી પી શકતી હતી, તો એ લોકોએ ખાસ શું સાવચેતી રાખવી જોઈએ? બેન, ખૂબ સરસ, આ એટલો અગત્યનો પ્રશ્ન છે કે પ્રેગ્નન્ટ લેડીના મા બાપને ચિંતા હોય, એના ઘરવાળાને ચિંતા હોય અને એ પોતે જે વ્યક્તિ પ્રેગ્નન્ટ હોય તેને ચિંતા હોય કે મારા બાળકનું શું. તો મેં તમને આગળ જણાવ્યું છે તે પ્રમાણે સરળ તુલસી, આદુ, ફૂદનો એનો સરસ મધ સાથે પીવડાવવો જોઈએ. સુદર્શન ચૂર્ણ એકદમ નિર્દોષ છે, તેનું સેવન કરાવવું જોઈએ. અને કશું ન કરતા ને કશું ન મળે
તો મારી આયુર્સન ફાર્માની કફારી સિરપ, કોરોવાઈ સિરપ ખૂબ મદદરૂપ થાય છે, જેની કોઈ આડઅસર નથી, ઉત્તમ ઇમ્યુનિટી બુસ્ટઅપ છે અને કફ શામક છે, તો તેનું સેવન કરી આ લોકોના જીવની રક્ષા કરવી જોઈએ. બાળકો માટે પણ એ જ વસ્તુ, અને ખાસ બાળકને ગળા માટે ખડી સાકર ચૂસવા દિવસ દરમિયાન 2-3 વાર આપવી જોઈએ, જે પણ એક ઉત્તમ ઉપાય છે. જી બિલકુલ ડોક્ટર. એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હા, મારું નામ જોશી કમલ છે. જી, મારા મમ્મીને જે આપણે હાર્ટ પાસે જે નળી હોય ને એમની માથે કોલેસ્ટ્રોલ જામી ગયું છે અને એમને બીપી પણ છે, તો શું કરવું જોઈએ? એમને વેક્સિન લેવી જોઈએ કે ન લેવી જોઈએ? ડોક્ટરના ડોક્ટરની સલાહ અનુસાર જ્યારે કાર્ડિયક પ્રોબ્લેમ હોય અને ઇકોસ્પ્રિન એસ્પિરિન નામની દવા ચાલતી હોય, તો એની સલાહ અનુસાર જ તમે વેક્સિન લઈ શકો. અને કાર્ડિયક દવા ચાલતી હોય તે ચાલુ રાખી તમારા ફિઝિશિયનનું પ્રમાણપત્ર લઈ, જો એની ફિટનેસ બરાબર હોય તો પ્રોટોકોલ પ્રમાણે રસીકરણ કરાવી શકે. પણ એમાં ફિઝિશિયનની સલાહ અવશ્ય લેવી જરૂરી છે. ને જે તમે કોલેસ્ટ્રોલની વાત કરી, એના માટે આયુર્વેદની અંદર મેથી 100 ગ્રામ અને 2 ચમચી ઘોડાવચ વચા કહેવાય એનું ચૂર્ણ બનાવી 1-1 ચમચી સવાર સાંજ લો, એટલે લગભગ કોલેસ્ટ્રોલ સારું થઈ જશે, એવો મારો અનુભવ છે બેન. જી બિલકુલ ડોક્ટર, આપણી જે ચર્ચા છે તેને આપણે યથાવત રાખીશું, પરંતુ હેલો ડોક્ટર કાર્યક્રમમાં હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે ડોક્ટર સુરતથી જોડાયા છે. જી ડોક્ટર, અત્યારે કોરોનાનો કેસ જે છે ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આપણે અત્યારે કેવું છે કે કોરોના થાય પછી લોકો સોશિયલ ડિસ્ટન્સ એનું પાલન કરતા હોય છે અને ઘરમાં આઇસોલેશનમાં રહેતા હોય છે, કારણ વગર પણ લોકો બહાર નીકળતા હોય છે. આપણે સૌથી પહેલા અત્યારે લોકો થોડા ડરતા પણ હોય છે, આટલા બધા કેસો વધે છે જેના કારણે, જેથી કોઈ જોઈન્ટ ફેમિલી હોય અને અંદર લગભગ 5-7 લોકો રહેતા હોય, તો એ લોકોએ ઘરની અંદર શું શું સાવચેતી રાખવી જોઈએ? ખૂબ સરસ બેન. ઘરની અંદર થોડુંક સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. દરેકે પોતે જુદા જુદા રૂમમાં રહેવું જોઈએ અને જુદા જુદા રૂમમાં રહી અને એમણે ખાસ કરીને પોતાનું રક્ષણ કરવું જોઈએ, પોતાનું રક્ષણ કરવું જોઈએ. અને ખાસ એમને એવું વિનંતી કરવાની કે ઘરેમાં પણ માસ્ક પહેરી રાખવા, ઘરના પ્રયોગો અને આ જે તુલસી આદુનો સ્વરસ બાફ લેવા અને એલોપેથિક ડોક્ટરે જે કંઈ દવા લખી હોય તેનું પાલન કરવું જોઈએ અને ચોક્કસપણે લેવી જોઈએ, એવું મારું માનવું છે. જી બિલકુલ. અત્યારે ડોક્ટર ગરમીની પણ સીઝન ચાલુ રહી છે, એટલે ઘણીવાર પિત્ત, ઝાડા, ઉલટી એવું પણ થતું હોય છે, ફૂડ પોઈઝનિંગ પણ થતું હોય છે. અને કોરોનાના લક્ષણોની વાત કરીએ તો કોરોનાના લક્ષણો પણ એનાથી થોડા સિમિલર જ મળતા આવે છે, અને ઘણીવાર ટેસ્ટ કરીએ તો ટેસ્ટ નેગેટિવ પણ આવે છે. ત્યારે આવા સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી જોઈએ? કશું ડરવાની જરૂર નથી. પહેલામાં પહેલું તો આ રોગમાં માનસિક ભયથી પર થઈ જાઓ તમે, અને એક પ્રોટોકોલનું પાલન કરો. જો તમારું SpO2 ઓક્સિજન લેવલ 95ની નીચે ન જતું હોય તો ડરો નહીં અને ફક્ત ઘરમાં રહો. ઘરના પ્રયોગો મેં જ આપણને જણાવ્યા તેનું પાલન કરો અને ખપ પૂરતી તમારા નજીકના ડૉક્ટરને દવા લઈને રહેવું જોઈએ. જો તમારું ઓક્સિજન લેવલ 90ની નીચે જતું હોય તો જ તમારે ચિંતા કરી તમારા ફિઝિશિયનની સલાહ અનુસાર ક્યાં તો આઇસોલેશન સેન્ટરો ખૂબ બન્યા છે બધા, તો તેમાં જવું જોઈએ અને આઇસોલેશન વોર્ડમાં રહીને પહેલાં સારા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો તમારું ઓક્સિજન લેવલ 85ની નીચે જતું હોય તો જ ડૉક્ટરની સલાહ અનુસાર હોસ્પિટલમાં દાખલ થઈ અને ચિકિત્સા કરાવવી જોઈએ. આ ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે, એટલે આ વસ્તુ અગત્યની છે કે ભાગા ભાગી નહીં કરી, ડરથી પર રહી. કદાચ સામાન્ય વાયરલ ઇન્ફેક્શન પણ હોય, ડરવાની શું જરૂર છે? સામાન્ય ઘરના પ્રયોગ અને સામાન્ય દવા સારા થઈ શકે છે. જી ડોક્ટર, એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. જી. હેલો. જી જણાવો. હા, મારું નામ નંદકુમાર ચાવડા, હું વડોદરાથી બોલું છું. જી, શું પ્રશ્ન છે આપનો? મારો સંદીપ, ડોક્ટર સંદીપ પટેલ, નમસ્તે. મારો એવો પ્રશ્ન છે કે અમે લોકો સિનિયર સિટીઝન છીએ, બંને 2 ડોઝ લઈ લીધા છે અમે લોકોએ,
તે છતાં પણ અમને એવું જાણ એવું અમારા પેરેન્ટ્સ તરફથી એવું કહેવામાં આવે છે કે બે માસ પહેરી તમે બહાર નીકળજો, બે માસ પહેરીને બહાર નીકળજો. એ શું બે માસ પહેરવાથી તો પ્રોટેક્શન પૂરેપૂરું મળશે ને? બાપા તમને પહેલા તો મારા નમસ્કાર. તમે ગવર્મેન્ટના પ્રશાસનના નિયમ અનુસાર બે રસી લીધી છે એટલે એવું સમજો કે રસીની અસર તમને ચાલુ છે અને આ રસીની જે ઇમ્યુનિટી ડેવલપ થવા માટેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તમારે કાળજી રાખવી જોઈએ. એજ્યુકેટેડ થવું જરૂરી છે કે રસી લો એટલે તમે સંક્રમણથી બચી શકો એવું નથી, પણ સંક્રમણ થવાની શક્યતા ખૂબ ઘટી જાય અને જે તમારી ઇમ્યુનિટી ડેવલપ થતી હોય તે પીરિયડ દરમિયાન તમારે ઘરમાં રહેવું અથવા તો બહાર જાઓ તો એક્સ્ટ્રા પ્રોટેક્શન સાથે જવું. કેમ કે જ્યારે ઇમ્યુનિટી ડેવલપ થતી હોય ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ લો હોય એ દરમિયાન તમે સંક્રમિત ન થાઓ એના માટે આવી સલાહ આપવામાં આવે છે એવું મારું માનવું છે. પણ તમે આરામથી ઘરમાં હળદર અને મધ ચાટતા રહો, હળદર મરી અને મધ ચાટતા રહો એટલે તમને કશી તકલીફ નહીં થશે. જી ડોક્ટર. અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો જી, શું નામ છે આપનું? હાર્દિક. જી જણાવો. આપણે રૂપેન અથવા તો કોમ્બિપ્લાન જેવી પેઇન કિલર દવાથી રિએક્શન આવતું હોય તો વેક્સિન લેવાય કે ન લેવાય? રૂપેન અથવા કોમ્બિપ્લાન જેવી દવા ખાઈ તો આંખના પોપચા ફૂલાઈ જાય, બે ઉપરના નીચેના બે ના, ઈ ટાઈપનું રિએક્શન આવતું હોય તો વેક્સિન લેવાય કે ન લેવાય? હાર્દિકભાઈ તમને નમસ્કાર. આ એક દવાની તમને રિએક્શન આવતું હોય એવું એક એ છે, પણ તમારા સારા ફિઝિશિયનની સલાહ અનુસાર રસીકરણ કરાવી શકો એવું મારું માનવું છે. છતાં આમાં ફિઝિશિયનની સલાહ અવશ્ય લેજો અને ત્યાર પછી જ રસીકરણ કરાવજો. જી ડોક્ટર, આયુર્વેદિક દવા એવું છે કે ઘણા બધા લોકો ખૂબ જ સ્ટ્રોંગલી બિલીવ કરતા હોય છે અને જ્યારે નોર્મલ કોરોનાથી સંક્રમિત કોઈ વ્યક્તિ આવે તો તેમને આવી જ રીતે પેરાસિટામોલની એવી ટેબ્લેટ આપવામાં આવતી હોય છે. તો આમ સામાન્ય રીતે જો ઘરમાં તાવ આવતો હોય તો લોકો સુદર્શન ઘનવટી પણ લેતા હોય છે, તો પેરાસિટામોલને આપણે સુદર્શન સાથે એક્સચેન્જ કરી શકાય ખરા? એનાથી ફરક પડે છે ખરા? બેન, મારી પોતાની વાત કરું, એમડી પીએચડી આયુર્વેદ ડોક્ટર હોવા છતાં હું જ્યારે 5મા ધોરણમાં હતો ત્યારથી મારા મધર મને સુદર્શન ચૂર્ણ આપતા હતા અને આજે 53 વર્ષની ઉંમરે પણ હું સુદર્શન ચૂર્ણ અઠવાડિયામાં 3 વાર લઉં છું અને મને કોઈ જગ્યાએ વધારે માંડો પડતો નથી અને હું 15-15, 16-16 કલાક મારી હોસ્પિટલો ચલાવું છું. એટલે હું ખાસ એવું માનું છું કે પેરાસિટેમોલ એ વધારે જ્યારે તાવ આવે ત્યારે 99-100ની ઉપર જ્યારે તાવ જતો હોય ત્યારે ડૉક્ટરની સલાહ અનુસાર લેવી જોઈએ. કેમ કે પેરાસિટેમોલ આપણા ત્યાં જેટલી ફ્રિકવન્ટલી વપરાય છે એની ટોક્સિસિટી પણ છે, લગભગ લીવર પર એની ટોક્સિસિટી છે એટલે એનો ઓવરડોઝ નુકસાન કરતો હોય, એટલે એને એવોઇડ કરવા માટે આપણે સુદર્શન ચૂર્ણ અથવા તો જ્વરાંકુશ રસ અથવા તો કોઈ જ્વરગ્ન યોગ જેમાં પિત્ત પાપડો કારીજીવી પરપટ મારી ટેબ્લેટ પાયરીન અને સિરપ પાયરીન બાળકો માટે અક્ષીર છે તે રિપ્લેસ કરી શકાય બેન. જી બિલકુલ ડોક્ટર, આવી જ રીતે જો નાનું બાળક હોય 1-1.5 વર્ષથી નાનું બાળક હોય તે લોકોને આવી રીતે તાવ કે એવું થાય, એ લોકો તો ટેસ્ટ કરાવવા નથી, તો ત્યારે એ લોકોને આવી કઈ આયુર્વેદિક ટેબ્લેટ આપી શકાય? બેન ખૂબ સરસ, જેટલો મને અનુભવ છે તે પ્રમાણે તમને વાત કરું તો આયુર્સન ફાર્માની પાયરીન સિરપ, રેસ્પિડ સિરપ, ડા સિરપ, બેબીસન ડ્રોપ્સ અને બેબીસન સિરપ અને કોરોવાઇલ સિરપ અને કફારી સિરપ આનું સંમિશ્રણ કરી ચોક્કસપણે બાળકને સંક્રમિત થતાં બચાવી શકીએ અથવા તો ઓછું સંક્રમણ થાય અને કોઈ ઘાતક પરિણામ નહીં આવે એવું કરી શકીએ. મારો કહેવાનો મતલબ કે આ ટાઈપની દવા સારી કંપનીની સિલેક્ટ કરી કફ શામક સિરપ, એન્ટી એલર્જીક સિરપ એ બધાનું સંમિશ્રણ કરી આ બાળકોને અચૂકપણે આપવા જોઈએ અને બચાવી શકીએ. અને ખાસ સુદર્શન સિરપ માર્કેટમાં અત્યારે મળી આવી રહી છે તેવી સિરપ હશે તો તે એને પીવડાવતા રહેવું જોઈએ જેથી ચોક્કસપણે બચી શકે. જી જી ડોક્ટર, આમ અત્યારે કેવું છે કે એવું છે કે કોરોના કે કોઈ ગંભીર બીમારી સામે રક્ષણ મેળવવું હોય તો રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે અને એના માટે અત્યારે ખાસ કરીને કોરોનાથી બચવા માટે લોકો વિટામિન સીના સપ્લિમેન્ટ્સ લેતા હોય છે, તો એવી જ રીતે આયુર્વેદિક રીતે કોઈ સપ્લિમેન્ટ લેવા હોય જે રોગપ્રતિકારક શક્તિ વધારે તો શું લઈ શકાય વિટામિન સી માટે?
જો બેન એવું છે કે વિટામિન સી માટે ઉત્તમ ઉત્તમ સોર્સ લીંબુ છે, હેને? લીંબુને તમે આખો દિવસ 3-4 લીંબુ સંચળ અને સિંધો મીઠા સાથે ચાટી જાઓ, તમને વિટામિન સી પૂરતા પ્રમાણમાં મળી જશે. અથવા તો લીંબુનું શરબત પીવું, એ પ્રમાણે લીંબુનો વિટામિન સી નો સોર્સ સંતરા અને મોસંબી છે, તે પીવું જોઈએ. અને એક ખાસ વાત મારે અત્યારે કહેવી છે કે વિટામિન સી ની પાછળ ન પડતા આપણે દરેક વસ્તુ પેરામીટર્સ પ્રમાણે પોતાનું રક્ષણ કરવું જોઈએ અને ઘરના પ્રયોગ અચૂક કરવા જોઈએ. સુદર્શન ચૂર્ણ ત્રિભુવન પિત્રસ લેવી જ જોઈએ સામાન્યપણે, તો લોકો સંક્રમિત ન થશે. જી ડોક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. તમે આટલી સરસ માહિતી અમારી સાથે ને અમારા વ્યૂઅર્સ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બેન, એક વાત મારે કહેવી છે, તમારી પરમિશન હોય તો. જી જી જી, જણાવો. મને આજે આપણા દેશની અંદર, આપણા ગુજરાતની અંદર, આપણા સુરતની અંદર, આપણા અમદાવાદની અંદર, આપણા બરોડાની અંદર જે આ પેન્ડેમિક વિકટ પરિસ્થિતિ આવી ગઈ છે, એમાં બચવાનો એક અને એકમાત્ર સરળ ઉપાય દેખાય છે કે ખૂબ બોર્ડો લાગેલા હોય છે, ખૂબ લોકોના બોર્ડ લાગેલા હોય છે, એ બોર્ડને રિપ્લેસ કરી ગામડે ગામડે, શેરીએ શેરીએ, ફળીએ ફળીએ, ઘરે ઘરે લીમડા, મીઠા અને કપૂરનો ધુમાડો કરવાની હું સર્વને વિનંતી કરું છું. પ્રશાસનને પણ વિનંતી કરું છું કે આ બોર્ડ લગાડો અને આ ધુમાડો કરાવો અને જંતુમુક્ત વાતાવરણ ઊભું કરી, પોઝિટિવ ડરને ભગાવી, પોઝિટિવ એટમોસ્ફિયર ઊભી કરી આપણા ભાઈઓને, આપણા દેશને, આપણા રાજ્યને, આપણા સિટીને, આપણા ઘરને બચાવી શકીશું અને લોકો સ્વસ્થ થાય એવી શુભકામના સાથે હું વિરમું છું. ધન્યવાદ. ધન્યવાદ બેન. ધન્યવાદ મંતવ્ય થી. જી ડોક્ટર, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હેલો ડોક્ટર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમય એટલે કે બપોરે 2 વાગ્યે. મને રજા આપશો. નમસ્કાર.